વિવાદ મામલે એક મોટા સમાચાર. અલ્હાબાદ હાઈકોર્ટમાં મુસ્લિમ પક્ષને ઝટકો વાગ્યો. હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિમાં પૂજા વિરુદ્ધ મુસ્લિમ પક્ષે અરજી કરી હતી. હાઈકોર્ટે હિન્દુ પક્ષની અરજીને સુનાવણી યોગ્ય ગણાવી છે. હિન્દુ પક્ષનો માલિકી હકનો દાવો સુનાવણી યોગ્ય. શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસમાં હવે ટ્રાયલ ચાલશે. તો મુસ્લિમ પક્ષને આ એક મોટો ઝટકો વાગ્યો છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસમાં આગળ કોર્ટ ટ્રાયલ ચાલશે. કોણ ફેસલા હે 4 સાલ 25 સપ્ટેમ્બર 2020 કો પહેલા સૂટ ફાઇલ હુઆ થા ઓર યહાં ઇલાહાબાદ હાઈકોર્ટ મેં પોષણીયતા કો લેકે 4 મહિને કી કાફી ડિટેલ સુનવાઈ હુઈ હે ઓર આજ માનની ઇલાહાબાદ હાઈકોર્ટ ને જો 18 કે 18 સૂટ હે હોલ્ડ કિયા હે કે યે સારે સૂટ કોઝ ઓફ એક્શન ડિસ્ક્લોઝ કરતે હે મેન્ટેન મે હે ઓર કિસી ભી લો કે પ્રોવિઝન સે બાધિત નહીં હે તો જો 7-11 કી અગ્નિ પરીક્ષા થી વો હમને પાર કી હે ઓર અબ ઇસ કેસ મે ટ્રાયલ હોગા હમ સારે લોગો કો યે ઓપોર્ચ્યુનિટી મિલેગી હમ અપની એવિડન્સ લીડ કરે ઓર ઇન ધ મીન ટાઈમ જો એડવોકેટ કમિશન કે સર્વે પે ઇલાહાબાદ હાઈકોર્ટ કે આદેશ પે રોક લગાઈ હે માનની ઉચ્ચતમ ન્યાયાલય ને હમ ઇન ધ મીન ટાઈમ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ જાયેંગે ઓર સ્ટે વેકેશન કી માંગ કરેંગે સાથ હી સાથ ઇસ ઓર્ડર કે ખિલાફ સુપ્રીમ કોર્ટ મે કેવિયટ ભી દાખિલ કરેંગે. દેખિયે સબસે બેસિક ગ્રાઉન્ડ હમારા યહી થા કે પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટ ધાર્મિક સ્વરૂપ તય કરને કી સ્વતંત્રતા દેતા હે ઓર જો એક ગલત નેરેટિવ ફેલાયા જા રહા હે કે પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટ સે કેસ બાધિત હે યે જ્ઞાનવ્યાપી મે ભી હોલ્ડ હો ચુકા હે इलाहाबाद हाईकोर्ट द्वारा ही कि ये केस प्लेस ऑफ वर्शिप एक्ट से बाधित नहीं, वफ एक्ट से बाधित नहीं है और कृष्ण जन्मभूमि के केस में भी यही बात होल्ड हुई है. उसका मूल कारण ये है कि वफ का भी जो नोटिफिकेशन है वो नॉन मुस्लिम्स पे इस केस के फैक्ट्स में अप्लाई नहीं करता. અને હવે વાત કરીશું જળ પ્રલયની.